વડોદરા જિલ્લાના એસઓજી પોલીસ ટીમ દ્વારા પૂર સીસી પટેલ ગ્લોબલ સ્કૂલ ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો. આયોજિત કાર્યક્રમમાં યુવા પેઢીને નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહેવા વિશેષ અનુરોધ કર્યો હતો. વડોદરાના પૂર સ્થિત સીસી પટેલ ગ્લોબલ સ્કૂલમાં ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આયોજિત કાર્યક્રમ વડોદરા જિલ્લા એસઓજી ટીમ દ્વારા યોજાયો હતો. 26 જૂન સમગ્ર દેશમાં નશામુક્ત દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. સાંપ્રત સમયમાં યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે અને પોતાનું જીવન બરબાદ ન કરે એ હેતુસર દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા વિશેષ યુવા પેઢી નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહે એ માટે નશામુક્ત ભારત દિવસ તરીકે ઉજવણી કરવા વિશેષ આહ્વાન કરવામાં આવ્યું છે. સાથે સાથે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગુજરાતના નશામુક્ત પ્રદેશ બને એ માટે સમય અંતરે આવા અવેરનેસ કાર્યક્રમો માટે પોલીસ તંત્રને વિશેષ અનુરોધ કરી કાર્યક્રમો યોજવા ખાસ તાકીદ કરી છે. કાર્યક્રમ અંતર્ગત એસઓજી પોલીસ ટીમ દ્વારા વિશેષ યુવા પેઢીને નશાકારક વસ્તુઓના સેવનથી દૂર રહેવા હાકલ કરી હતી. નશાકારક વસ્તુઓના સેવનથી શું નુકસાન થાય છે એ માટે તેઓએ વિસ્તૃત છણાવટ સાથે હાજરજનોને રસપ્રદ માહિતી આપી હતી. યાકુબ પટેલ, ZSTV, વડોદરા.